જામનગરમાં વિધાનસભા ચૂંટણી 2022ની ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગયું. સમગ્ર જિલ્લાના 45 ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મશીનમાં કેદ થઈ ગયું છે, જ્યારે 8 ડિસેમ્બરના રોજ શહેરની હરિયા કોલેજ ખાતે મતગણતરી કરવામાં આવશે. ગઈ ચૂંટણી કરતા આ વખતે જામનગર જિલ્લામાં સરેરાશ મતદાન ઓછું થયું છે, જ્યારે હરિયા કોલેજ પાસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને ચૂંટણી અધિકારીશ્રીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને, કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ એક લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું જ્યારે પ્રથમ તબક્કાનું મતદાન છે તે શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગયું છે, ત્યારે ખાસ કરીને જામનગરની જે તમામ 5 બેઠકોનું મતદાન છે તે પણ શાંતિપૂર્ણ રીતે યોજાયું છે. ત્યારે હાલ જામનગરના જે 45 ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમ મશીનમાં કેદ થયું છે. ત્યારે જામનગરમાં હરિયા કોલેજ પાસે જે ઈવીએમ સ્ટોર બનાવવામાં આવ્યો છે ત્યાં આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલ હરિયા કોલેજ પાસે અહીં જે ઈવીએમ સ્ટોર ઊભો કરવામાં આવ્યો છે ત્યાં ખાસ કરી અને આપ જે રીતના દ્રશ્યોમાં જોઈ શકો છો, હાલ ત્યાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સીઆરએફ તેમજ વેલ્ટ્રી સંગન જે હાલ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, ત્યારે ખાસ કરી અને ગત વર્ષની સરખામણી કરતા આ વર્ષે સરેરાશ મતદાન ઓછું થયું છે. જો મતદાનની જો વાત કરીએ તો 76 કાલાવડ વિધાનસભા વિસ્તાર છે ત્યાં 54.12% જેટલું મતદાન નોંધાયું છે, જ્યારે જામનગર 77 ગ્રામ્ય વિસ્તારની અંદર 63.91% મતદાન નોંધાયું છે, જ્યારે જામનગર ઉત્તર વિધાનસભા વિસ્તારમાં 55.96% મતદાન નોંધાયું છે. જામનગર દક્ષિણ વિધાનસભા બેઠક ઉપર 57.33% જેટલું મતદાન નોંધાયું છે. જામનગર જામજોધપુર 80 વિધાનસભા વિસ્તારમાં 65.78% જેટલું મતદાન નોંધાયું છે. ત્યારે હાલ કહી શકાય કે 45 જેટલા ઉમેદવારોનું ભાવિ છે તે ઈવીએમ મશીનની અંદર હાલ કેદ થયું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું છે કે 8 તારીખે જે મતગણતરી થશે ત્યારે કોણ બાજી મારશે તે પણ હવે જોવું રહ્યું. કેમેરામેન રામસિંહ ગઢવી સાથે સંજય મર્દનિયા, સિટી ન્યૂઝ, જામનગર.